પરસોત્તમ રૂપાલા જેમના વિવાદાસ્પદ નિવેદનને વિવાદ હાલ તો યથાવત છે અને આ નિવેદન અંગે તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને હાલ તપાસ માટેના આદેશ આપવામાં આવ્યા છે. પરસોત્તમ રૂપાલા જેમણે ક્ષત્રિય સમાજ અંગે નિવેદન કર્યું હતું અને આ વિવાદ હજુ પણ યથાવત છે એવામાં આ વિવાદ અંગે તપાસના આદેશ અપાયા. જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે હાલ તો આ નિવેદન અંગે તપાસ કરી અને જો વિવાદાસ્પદ જણાય તો જાણ કરવા માટેની સૂચના પણ આપી છે. જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ કરી અને પગલાં ભરવાની સૂચના આપી છે, કારણ કે સતત આ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ પણ જોવા મળ્યો હતો, ફરિયાદની પણ માંગ. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે. આપણે વિપુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિપુલ, હાલમાં ચૂંટણી પંચે આ અંગે તપાસના આદેશ આપ્યા છે, શું અપડેટ? જી બિલકુલ, જે પ્રકારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા જે કે રાજકોટ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર છે, તેમના દ્વારા જે ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન કરવામાં આવ્યું હતું તેને લઈને રાજ્ય ચૂંટણી પંચને આ બાબતે એક માહિતી મળી હતી. એટલે સ્વયં સંજ્ઞાન લઈને ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન કર્યું છે તેમાં કેટલી તથ્ય છે અને તેને ઉપર ખરેખર કાર્યવાહી કરવા લાયક છે કે નહીં તે બાબતે સમગ્ર તપાસ કરવાના આદેશ જે છે તે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારીને સોંપ્યા છે અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર કાર્ય બાબતે તપાસ કરીને જરૂર જણાય તો આ પગલા ભરવા સુધીની પણ વાત ચૂંટણી પંચે કરી છે. જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો ચૂંટણી પંચે હાલ તો જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે સ્વયં સંજ્ઞાન લઈ આ સમગ્ર બાબતને લઈ તપાસ માટેની પણ આદેશ આપવામાં આવ્યો અને જો વિવાદાસ્પદ જણાય તો સૂચના પણ આપવામાં આવી છે કે તેમને પણ જાણ કરવામાં આવે, કારણ કે છેલ્લા ઘણા સમયથી હાલ તો પરસોત્તમ રૂપાલાના આ નિવેદનને લઈ વિવાદ યથાવત છે અને જિલ્લા કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને ચૂંટણી પંચ આ અંગે યોગ્ય કાર્યવાહી કરે એ પ્રકારની માંગ પણ કરવામાં આવી હતી અને એવામાં હવે ચૂંટણી પંચે આ સમગ્ર મામલે તપાસના આદેશ પણ આપ્યા છે.